છું તો જોઈએ આજના સમાચાર. ચોમાસાની સીઝન દરમિયાન વન વિભાગ દ્વારા જિલ્લામાં રોપાનું વિતરણ કરવામાં આવે છે. આ સીઝન દરમિયાન દર વર્ષે લાખોની સંખ્યામાં જિલ્લા અને શહેરમાં રોપાઓની વહેંચણી કરવામાં આવે છે. આ રોપાઓ શહેર તથા જિલ્લાની વિવિધ નર્સરી તૈયાર કરી દેવામાં આવ્યા છે. આ વર્ષે વન વિભાગ દ્વારા ચોમાસાની ઋતુ દરમિયાન નગરમાં અને આજુબાજુના વિસ્તારમાં આશરે 67 લાખ રોપાઓનું વિતરણ કરવામાં આવશે અને તમામ રોપાઓ શહેરની વિવિધ નર્સરીમાં તૈયાર કરી દેવામાં આવે છે, જે વરસાદની સીઝન પહેલા નગરમાં ટોકન રૂપે આપવામાં આવશે. સેક્ટર 17માં આવેલા વન વિભાગની નર્સરીમાં આ રોપાઓ તૈયાર થઈ ચૂક્યા છે, જે ચોમાસાની સીઝનમાં નગરના વિવિધ સેક્ટરોમાં વિતરણ કરવામાં આશરે 67 લાખ રોપાઓનું વિતરણ કરવામાં આવશે. ગાંધીનગર જિલ્લા અને આસપાસના ગામોમાં વાવાઝોડા સાથે તથા વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યા પછી રાત્રે પાટનગરમાં તોફાની વરસાદ પડવાના પગલે મહત્તમ અને લઘુત્તમ બંને તાપમાનમાં નોંધનીય ઘટાડો થયો હતો. આ સ્થિતિમાં વસાતીઓને વરસાદ પડ્યાની રાત્રે તો ગરમીમાંથી તો રાહત મળી, પરંતુ બીજો દિવસ ચડ્યા પછી અતિ ઉકળાટ અને બફારા રીતસર અકળાવી દીધા હતા. હવામાન ખાતાના સૂત્ર મુજબ નોંધાયેલા મહત્તમ તાપમાન સામે બીજા દિવસના તાપમાનમાં પારો 36 ડિગ્રી ઉતરી ગયો હતો. લઘુત્તમ તાપમાનના ખૂબ મોટા કહેવાય એવા 7 ડિગ્રીના ઘટાડા સાથે પારો 23.5 ડિગ્રીએ સ્થિર થયો હતો. અહીં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. રાજ્યની માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોને વિષય સજ્જતાની તાલીમ શાળાઓની કમિશનર કચેરી દ્વારા સેકન્ડરી ટીચર્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સેક્ટર 12 ખાતે આપવામાં આવે છે. હાલમાં નર્મદા, મહેસાણા, અમદાવાદ, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ જિલ્લાના 210 શિક્ષકો અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજી તથા નામાના મૂળ તત્વો વિશેની તાલીમ મેળવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તાલીમ મેળવતા શિક્ષકોને તેમના હેડક્વાર્ટરથી તાલીમ સ્થળ સુધીની ટ્રાન્સપોર્ટ એલાઉન્સ નિયત મુજબ ધારાધોરણ મુજબ ચૂકવવામાં આવે છે. શિક્ષકોને મળવાપાત્ર ટ્રાન્સપોર્ટ એલાઉન્સ આપવામાં સેકન્ડરી ટીચર્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટના સંચાલકોએ શિક્ષકો પાસે રેલવે અથવા બસ ટિકિટની માંગણી કરી હતી. ઉપરાંત ટ્રેનિંગમાં મોડા આવનાર અને ટિકિટ નહીં આપનાર ટીએ ચૂકવવામાં આવશે નહીં તેમ જણાવતા જ તાલીમમાં આવેલા શિક્ષકોએ રોષ ભભકી ઉઠ્યો હતો. તો દર્શક મિત્રો, અહીં સમાચાર પૂર્ણ થાય છે. નમસ્કાર.